આપણા લોકોમોટિવ સુધી સપ્લાય છે એ કેવી રીતે પહોંચે છે અને કેવી રીતે પહોંચાડવો, એના માટે એક્સ્ટ્રા કયા કયા કમ્પોનન્ટ જોશે, કયા કયા અલગ અલગ ઇક્વિપમેન્ટ જોશે, એના માટે ક્યુ સબસ્ટેશન જોશે, ક્લિયર? આ બધું આપણે શીખવું પડે, કારણ કે ઇઝીલી એટલે ઇઝીલી આઈડિયા આવશે નહીં. લાસ્ટ ટાઈમ આપણે ડીસી સિસ્ટમ, એના ફાયદા ગેરફાયદા, આ એનો બ્લોક ડાયગ્રામ છે, આ એસી સિસ્ટમ, એસી સિસ્ટમમાં બે છે, સિંગલ ફેઝ હાઈ ફ્રિકવન્સી અને સિંગલ ફેઝ લો ફ્રિકવન્સી. લો ફ્રિકવન્સીમાં આપણે જોયું હતું 16 × 2/3 હર્ટ્ઝ ફ્રિકવન્સી અથવા તો 25 હર્ટ્ઝ ફ્રિકવન્સી, બેમાંથી કોઈ પણ એક રાખવામાં આવશે લો ફ્રિકવન્સી સિસ્ટમમાં. હવે આવી જ ફ્રિકવન્સી શું કામ ડિઝાઇન થઈ, એનો તમને કઈ ક્વેશ્ચન હોય તો એ જ્યારે ડિઝાઇન કરવામાં આવી હતી ત્યારે કેલ્ક્યુલેશનના આધારે થિયરેટિકલ કેલ્ક્યુલેશનમાં 16 × 2/3 હર્ટ્ઝ જવાબ મળ્યો હશે, એના આધારે આ ફ્રિકવન્સી છે એ ડિસાઇડ થઈ છે. એટલે આ સિસ્ટમ છે એ બહુ ઉપયોગમાં ન આવી. શું કામ ન આવી? જો આ ડીસી સિસ્ટમ હતી, ખાલી ડીસી સિસ્ટમ, એ સબ અર્બનમાં એવી રીતે ઉપયોગ થાય છે, પણ આ સિસ્ટમ એસી તો આપણે ક્યાંય જોતા જ નથી ને, એસી મોટર્સ વાળી ટ્રેન આપણે ક્યાંય જોતા નથી. શું કામ? કારણ કે ઇન્ડક્શન મોટર છે એ, એનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોય છે? બહુ જ ઓછો હોય છે, અને ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ કેવો હોય? હાઈ હોય છે, બરાબર? એટલા માટે જ આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરતા. કોઈને આ થિયરી ખબર હોય, સ્ટાર્ટર શું કરે છે કોઈને ખબર છે? ગમે એ મોટરમાં સ્ટાર્ટરનું કામ શું હોય છે? જલ્દી મોટરને ચાલુ બંધ કરવાનું સર. નહીં 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 બહુ આ બહુ ચાલુ કરવાનું. નહીં 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 બહુ એટલે બહુ આ કહેવાય ને, ધીમે ધીમે વોલ્ટેજ અને કરંટ આપીને ચાલુ કરવાનું. નહીં 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 સાવ ખોટો જવાબ છે બધાયનો. આ મગજમાં છેલ્લે સુધી ક્લિયર ઘણા વિદ્યાર્થીને નથી રહેતું, એનું રીઝન માત્ર બેઝિક, ક્લિયર? એના બે રીઝન છે. પેલું વેલું રીઝન તો એ જ છે કે સ્ટાર્ટિંગમાં હાઈ કરંટ હોય ને એને ઘટાડવાનો, એ કામ સ્ટાર્ટરનું હોય છે. એના ઉપરથી સ્ટાર્ટર આવતા આપણે 3.4 પોઈન્ટ ડાયરેક્ટ ઓનલાઈન અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. હવે તમે એમ કહેશો સ્ટાર્ટિંગમાં કરંટ કેવી રીતે વધારે, બરાબર? દાખલા તરીકે આ ડીસી મોટર છે, ડીસી મોટરનું સૂત્ર શું થતું? વોલ્ટેજનું. તો આપણે ડીસી મોટરને ટર્મિનલ વોલ્ટેજ આપતા વી, બરાબર? ટર્મિનલ વોલ્ટેજ તમે આપતા વી, પછી ડીસી મોટરની અંદર બેક ઈએમએફ ઉત્પન્ન થાય. બેક ઈએમએફ ભાઈ, બેક ઈએમએફ કોને કહેવાય? કોણ જવાબ દેશે? જેમ ખબર હશે એમ વધારે મને સમજાવવામાં મજા આવશે અને આપણો ચેપ્ટર આગળ વધશે. એટલે એક નાનું બેઝિકનું ડિસ્કશન 5 મિનિટનું થઈ જાય. હા ભાઈ, બેક ઈએમએફ કોને કહેવાય ભાઈ? જનરેટર, ડીસી જનરેટર હોય એમાં જનરેટેડ ઈએમએફ આવે, ડીસી મોટર હોય એમાં બેક ઈએમએફ આવે. કોઈને ખબર છે કે નથી ખબર? તો એ બેક ઈએમએફ શું છે અને શું કામ આવે? છે ભાઈ કોઈને આઈડિયા? નો આઈડિયા હોય ને તો મને 2 સેકન્ડમાં જ ના કહી દેવાની, એટલે હું મારી રીતે સમજાવવા માંડું. ના સર. ફેરાડે નો નિયમ કોઈને યાદ છે? એમ બધું હું કથાન જેમ બોલી જઈશ તો તમારો કઈ અર્થ નથી. તમે હું વિચારો છો એ જોઈ લઈને પેલા, મને તો આવડતું જ હોય. ફેરાડે નો નિયમ શું હતો ભાઈ? ફેરાડેસ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો નિયમ સર. હા, એ નિયમ શું કહેવા માંગતો હતો? એના ઉપરથી આનો જવાબ મળશે, બેક ઈએમએફ નો, અને બેક ઈએમએફ ઉપરથી સ્ટાર્ટર નો જવાબ મળશે. આ આવી રીતે બધું લિંક હોય, એટલે હું એમને એમ નથી કેતો પાયો હોય. આજુબાજુમાં કોઈ ચુંબકીય બળ લાગે ને ત્યારે એમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. ના 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 ના, શબ્દો બહુ ફરી જાય છે. જ્યારે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે ત્યારે તે વાહકમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. વેન એવર અ કંડક્ટર કટ્સ મેગ્નેટિક ફિલ્ડ
और मैग्नेटिक फ्लक्स ईएमएफ इंड्यूस इन इट। આવી રીતે મેગ્નેટ હોય બે, નોર્થ અને સાઉથ, આવી રીતે વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ હોય, વચ્ચે આપણે આવી રીતે કંડક્ટરને ફેરવી, જનરેટરને હંમેશા શું કામ ફેરવવાની વાત કરતા, કારણ કે કાપે તો જ ઈએમએફ ઉત્પન્ન થાય ને, એના ઉપરથી આપણે ભણ્યાતા ઈ બરાબર એન ડીફાઈ બાય ડીટી, બરાબર? તો તમે સમજો, ફેરાડેનો નિયમ એવો હતો કે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપશે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય, તો મોટર એ પોલની વચ્ચે જ ફરે છે ને, ડીસી મોટરના આપણે પાર્ટ જોયા, તો ડીસી મોટરમાં શું હોય, આવી રીતે પોલ હોય, મોટરને તમે ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપો છો એટલે મિકેનિકલ આઉટપુટ આવે છે, પણ એના કંડક્ટર તો મેગ્નેટિક ફિલ્ડને કાપે છે ને, સમજો છો મારી વાત? તો એની અંદર કંડક્ટરની અંદર એક ઈએમએફ ઉત્પન્ન થશે, બેક ઈએમએફ, બરાબર? બેક ઈએમએફ, બેક ઈએમએફ ઈબી, આવી રીતે સૂત્ર બનશે, વી બરાબર ઈબી બેક ઈએમએફ, એટલે કે ઈબી વી એટલે શું છે, જે આપણે સપ્લાય આપ્યો હોય, ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપ્યું હોય, મોટરને તમારે ઇલેક્ટ્રિક ઇનપુટ જ દેવું પડે ને ડીસી મોટરને, અને આઉટપુટમાં તમને મિકેનિકલ આઉટપુટ મળે, તો વોલ્ટેજનો ખેલ કેવો છે કે તમે જે વોલ્ટેજ આપ્યા એ બે ભાગમાં ડિવાઈડ થશે, એક બેક ઈએમએફ પ્લસ આર્મેચરમાં થતો ડ્રોપ આઈ એ આર એ, બરાબર? ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ શું થાય, આઈ આર, કારણ કે આર્મેચરમાં કઈક ડ્રોપ તો થશે ને, વોલ્ટેજ ડ્રોપ, એટલે આઈ એ આર એ. હવે એમાં તમે આઈ એ ને કરતા બનાવો, ધ્યાન દેજો, આઈ એ ને કરતા બનાવો, આ કેટલી વાત થઈ, ફેરાડેનો નિયમ આવી ગયો, બેક ઈએમએફ આવી ગયો, હવે સ્ટાર્ટરનો મુદ્દો આવશે, બરાબર? આઈ એને કરતા બનાવો તો પેલા ઈબી ઓલી બાજુ વહી જાય, તો વી માઇનસ ઈબી આવે, વી માઇનસ ઈબી, વી માઇનસ ઈબી ડિવાઈડ બાય આઈ એ આર એ, હતો એમાં આર એ છે એ છેદમાં આવી જાય. અહીંયા સુધી બધાને ખબર પડી છે ભાઈ? અહીંયા સુધી બધાને આઈડિયા આવ્યો, આ શું કર્યું, એ આ સૂત્ર કેવી રીતે આવ્યું, આ ખબર પડી છે ભાઈ બધાને? ફરી વખત સમજાવવાની, શું ફરી વખત સમજાવું, તું કે અહીંયાથી એ સૂત્ર, હા એ સૂત્રમાં શું નથી સમજાતું, કઈ રીતના આવું આવ્યું નહીં સમજાતું હજી. ઓકે હું તને પૂછું, એનો જવાબ દેજે. બેક ઈએમએફ કોને કહેવાય, હમણાં બોલ્યો ને જ્યારે હા, કરંટ ને કાપે ત્યારે ઈએમએફ ઇન્ડ્યુસ થાય. કરંટ ને કાપે જ નહીં મારા ભાઈ, તમે શું સાંભળો છો ને બધા, એ મને હજી નથી સમજાતું. ફેરાડેનો નિયમ શું થાય, હાલ તું પાછો ફેરાડેનો નિયમ સુધી આવી જા, ફેરાડેનો નિયમ શું થશે, આ બધું પૂછવું એનો અર્થ એવો નથી કે તમારો ઉધડો લેવાય, તમને શીખવા મળે, કારણ કે તમને ફેરાડેનો નિયમ નથી ખબર હોતી, તો હું તમને પાછો સમજાવું છું, એ નથી ખબર હોતી એટલે એના ઉપરથી હું બેક ઈએમએફ સમજાવું છું, પછી એના ઉપરથી હું સ્ટાર્ટર ઉપર આવું, એટલે તમને ઓલું જ ખબર નહીં હોય ત્યાં સુધી તમને હું પાછો આના કથા કરી દઉં કે ભાઈ બેક ઈએમએફ છે, બેક ઈએમએફ છે, પણ ફેરાડેનો નિયમ નહીં ખબર હોય ત્યાં સુધી બેક ઈએમએફ નહીં ખબર હોય, એટલે ત્યારે તમારે જેટલું પૂછવું એનો જવાબ દઈ દેવો, અને ન આવડે તો મને કેવું, નથી આવડતું, ક્લિયર? ફેરાડેનો નિયમ કે જોઈ શું થાય, હાલો જલ્દી બોલો, પાછા આપણી વાંહે ઊભો હોય આખો ક્લાસ, ખબર છે કે નથી ખબર, કોઈ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે ત્યારે એની અંદર શું ઉત્પન્ન થાય છે, ઈએમએફ, ઈએમએફ, બરાબર? આ બીજા સેમેસ્ટરમાં આવી ગયું, વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે એટલે કોઈ પણ વાહક એટલે કંડક્ટર, એને તમે મેગ્નેટ ની વચ્ચે ફેરવો ને તો ઈ વાહક ની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થાય, તો તમે સમજો મોટર કોને કહેવાય, મોટર છે એને તમે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ આપો, મોટરનો પ્લગ હોય એમાં તમે શું આપો છો, વોલ્ટેજ વી, એટલે મોટર ફરશે, પણ મોટર ફરશે તો અંદર છે તો વાઇન્ડિંગ જ ને, એ વાઇન્ડિંગ છે એ ફ્લક્સ ને કાપશે,
ઈ વાઇન્ડિંગ ફ્લક્સ ને કાપશે તો એની અંદર ઈએમએફ ઉત્પન્ન થશે, બરાબર. એને કહેવાય બેક ઈએમએફ. એટલે મોટર ની અંદર જે ઈએમએફ ઉત્પન્ન થાય ને એને બેક ઈએમએફ કહેવાય. અને એને બેક નામ શું કામ આપ્યું, બેક ઈએમએફ? કારણ કે જે તમે વોલ્ટેજ આપ્યા છે એની વિરુદ્ધ દિશામાં ઈ ઈએમએફ ઉત્પન્ન થશે. આવી રીતે આ બેક ઈએમએફ ઉત્પન્ન થાય ને, યા વોલ્ટેજ છે એનો વિરોધ કરે, જે તમે આપ્યા છે એ છેડા સપ્લાય માંથી આપ્યા છે એનો વિરોધ કરશે, બેક ઈએમએફ. બરાબર. તો બેક ઈએમએફ કોને કહેવાય? હવે બોલી જાઓ. વોલ્ટેજ નો વિરોધ કરે છે. ના ના, શું વોલ્ટેજ નો વિરોધ કરે છે? ઈ તો કરે જ છે, પણ ક્યારે કરે? બેક ઈએમએફ આવ્યું ક્યાંથી? વોલ્ટેજ નો વિરોધ તો ઘણા કરતા હોય, પેલા આવ્યું ક્યાંથી? બે કી એમ આવ્યો પછી વિરોધ થાય ને. કોંગ્રેસ પાર્ટી આવી પછી ભાજપ નો વિરોધ કરી શકે ને, પેલા કોંગ્રેસ આવી ક્યાંથી? એ બે કી એમ આવ્યું ક્યાંથી એ હું પૂછું છું. બે કી એમ કહેવાય કોને? મોટર માં જ્યારે આર્મેચર ફરે ત્યારે આર્મેચર કંડક્ટર માં ઈએમએફ ઉત્પન્ન થાય ફિલ્ડ બસ ફોર્સ. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજી કાંઈ લપચપમાં પડવાનું નથી. મોટરના વાહક જ્યારે ચુંબકીય ક્ષેત્ર, ક્લિયર, વેન એવર મોટર્સ કંડક્ટર કટ્સ ધ મેગ્નેટિક ફિલ્ડ, અને એની અંદર જે ઈએમએફ ઉત્પન્ન થાય, મોટરના કંડક્ટરની અંદર જે ઈએમએફ પ્રોડ્યુસ થાય એને કહેવાય બેક ઈએમએફ. એને બેક ઈએમએફ કહેવાય. કારણ કે તમે સમજો, એ વિરોધ વિરોધ શું કામ કરે એ તમે સમજો ને. પાછા જ્યારે આપણે જનરેટર હતું, મેં તમને કીધું તું ડીસી મશીન છે, એ ડીસી મોટર તરીકે કાર્ય કરે, જનરેટર તરીકે કાર્ય કરે. આ મેં કીધું તું, યાદ હોય તો. એમાં તમે ઇનપુટ ઇલેક્ટ્રિક આપો તો આઉટપુટ મિકેનિકલ મળે, બરાબર. તો જ્યાંથી તમે ઇનપુટ ઇલેક્ટ્રિક આપો છો એ વોલ્ટેજ છે, બરાબર. આ વોલ્ટેજ હવે એમાં જે જનરેટ થાય છે એ તો આઉટપુટ ઇલેક્ટ્રિકમાં મળે ને. તો આ કેવું છે કે વોલ્ટેજ અપાતા હોય અને બેક ઈએમએફ આમ સામું ઉત્પન્ન થઈને આવતું હોય, એટલે બે વિરુદ્ધ દિશામાં છે, બરાબર. સમજાણી મારી વાત? તમે કંડક્ટરને ફેરવતા હોય તો જનરેટ થઈને તો તમને આમ છેડામાંથી જ મળે ને, આ મોટરનો છેડો હોય, આ બે છેડા હોય, અહીંયા તમને જનરેટેડ ઈએમએફ મળે, પ્લસ ને માઇનસ. તો અહીંયા પ્લસ ને માઇનસ તમે સામેથી ઇલેક્ટ્રિકલ આપ્યું છે તો અહીંયા ઈએમએફ ઉત્પન્ન થાય એ તો પાછું વિરુદ્ધ દિશામાં જ આવે, એટલે અહીંથી તમે વોલ્ટેજ આપો છો, અંદરથી બેક ઈએમએફ થઈને બહાર આવે છે. આવી રીતે આટલી ખબર પડી ભૂમિક? શું થાય બેક ઈએમએફ? જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્ર જ્યારે કોઈ વાહકમાં ચુંબકીય ક્ષેત્ર કટ થાય ત્યારે ઈએમએફ ઇન્ડ્યુસ થાય તેને. આ ઈ ફેરાડે નો નિયમ બોલો, હવે બેક ઈએમએફ શું છે એ પણ કહી દો. મોટરના આર્મેચરની અંદર હા, મોટરના આર્મેચરની અંદર હું બોલો બોલો. આ આમ જ આવડશે, આવી રીતે એક એક ને પૂછો, પણ આમાં આમાં દર વખતે આવો ટાઈમ વેસ્ટ નથી કરતા આપણે, એટલે અહીં ખરેખર કરવો જોઈએ. આમ જ આપણે 5th સેમ સુધી આપણે બધા આખો ક્લાસ પહોંચી ગયો. હા, શું થાય બે કે ફટાફટ? વાહક ની જે મોટર ની આર્મેચર ની અંદર આ મોટર ના આર્મેચર ની અંદર વાહક શું કરશે? કટ હા, કટ કરશે. કોને કટ કરશે? પિક્ચર ક્લિયર હોય તો. હા, ચુંબકીય ક્ષેત્ર ને, બરાબર. તો શું થશે? ઈએમએફ ઇન્ડ્યુસ થશે, બરાબર. ઈએમએફ ઇન્ડ્યુસ થશે, અને ઈએમએફ ને શું કહેવાય છે? બેક ઈએમએફ, બરાબર. બેક ઈએમએફ એટલે જે તમે મોટરને વોલ્ટેજ આપ્યા વી, હવે માઇક બંધ કરી દો હાલશે. જે તમે મોટરને વોલ્ટેજ આપ્યા વી, એ બે ભાગમાં ડિવાઈડ થશે. એક બેક ઈએમએફ ઉત્પન્ન થશે, એ તમે આપ્યા હોય એ વોલ્ટેજ માંથી જ થશે, પ્લસ આઈએઆરએ. આઈએઆરએ શું છે? આર્મેચરના કંડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. એટલે આ બે સિવાય છે ને નવા એક વોલ્ટેજ આવશે નહીં મોટરમાં. એક બેક ઈએમએફ અને એક આ, બસ બેનો સરવાળો કરો એટલે તમે જે
મોકલું તું, તમે જેટલા વોલ્ટેજ આપ્યા હતા ઈ આવે, બરાબર? તમે જેટલા વોલ્ટેજ આપ્યા હતા ને એને બરાબર થઈ જાય. એમાં તમે છે ને આર્મેચર કરંટ ને કરતા બનાવો. હવે ધ્યાન દેજો, તો ઈબી ઓલી બાજુ વ્યુ જાય તો વી માઇનસ ઈબી થઈ જાય, તો પછી આ બાજુ શું રહ્યું? આઈ એ આર એ. આર એ ને તમે નીચે લઈ જાઓ તો વી માઇનસ ઈબી ના છેદમાં આર એ. હવે સમજવા જેવી વાત આવશે. બધાને ક્વેશ્ચન પાછો પૂછું છું. મોટર જ્યારે ઊભી હોય ત્યારે બેક ઈએમએફ કેટલો હોય? ઊભી હોય એટલે સ્થિર છે ત્યારે બેક ઈએમએફ કેટલું હોય? ઝીરો ઝીરો ઝીરો, બરાબર. કારણ કે ઊભી છે એટલે કઈ વાહક ને કાપતી નથી, કઈ કાપતું નથી તો કઈ બેક ઈએમએફ ઉત્પન્ન ન થાય ને. તો શરૂઆતમાં તમે છોકરાઓ વિચારો, મેં આપ્યા છે 230 વોલ્ટ, બેક ઈએમએફ છે ઝીરો, એક જ સેકન્ડ થઈ છે. હાલો એક બે વોલ્ટ આપણે ગણી લઈ, કદાચ એક એક બે સેકન્ડ આપ્યું ને, અને છેદમાં આર્મેચર નો રેઝિસ્ટન્સ, આર્મેચર નો રેઝિસ્ટન્સ કેટલો હોય? કોપર નો અવરોધ કેટલો હોય? ઓછામાં ઓછો હોય ને, આપણે માની લઈ 0.5 હશે. હાલો 0.5 છે, તો 230 ભાગ્યા 0.5 કરો ને તો કઈક 460 એમ્પિયર. અને ઓલી બાજુ તો કરંટ જ છે, 460 જેટલો એમ્પિયર. જેવી તમે મોટરની સ્વિચ ચાલુ કરો ને, એ ભેગો ડીસી મોટરના વાઇન્ડિંગમાંથી 460 એમ્પિયર કરંટ છે એ પસાર થાય, હવે એની હીટ કેટલી ઉત્પન્ન થાય? I² RT. એટલે તમારા બધા આર્મેચરના કંડક્ટર છે ને બળી જાય તાત્કાલિક. એના માટે એક વસ્તુ વાપરવામાં આવી, સ્ટાર્ટર. સ્ટાર્ટર શું કરે કે આ સ્ટાર્ટિંગ, બરાબર, તમે મોટર ચાલુ કરી છે એ સમયે જે આ હાઈ સ્ટાર્ટિંગ કરંટ છે એને ઘટાડશે કોણ? તો કે સ્ટાર્ટર. એને ઘટાડે કોણ? સ્ટાર્ટર. પછી મોટર એકવાર ફરવા માંડે અને બેક ઈએમએફ ઉત્પન્ન થવા માંડે, પછી સ્ટાર્ટર છે ને નીકળી જાય. એટલે એમ એની નામ બરાબર જ આપ્યું છે કે સ્ટાર્ટિંગ એકવાર કરાવી દે પછી સ્ટાર્ટર નીકળી જાય. પણ સ્ટાર્ટર કરે છે શું? તો કે સ્ટાર્ટિંગમાં, સ્ટાર્ટિંગ એટલે કોનું સ્ટાર્ટિંગ? તો કે મોટરના સ્ટાર્ટિંગમાં આ હાઈ કરંટ છે એને ઘટાડે છે કોણ? તો કે સ્ટાર્ટર. પછી તમે વિચાર કરો, મોટર એકવાર ફરવા માંડી તો બેક ઈએમએફ કેટલું ઉત્પન્ન થયું? આપણે માની લે 220 વોલ્ટેજ જેટલું બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો 230 માઇનસ 220 કેટલા થાય? 10. 10 ના છેદમાં અવરોધ તો કોન્સ્ટન્ટ જ રહે, 10 ના છેદમાં 0.5, એટલે 10 × 2 = 20, 20 એમ્પિયર કરંટ. પછી તો કરંટ ઓછો જ હોય. એકવાર મોટર ફરવા માંડે ને પછી તો બેક ઈએમએફ ઉત્પન્ન થવા માંડે, એટલે વી માઇનસ ઈબી 230 માઇનસ 220 ડિવાઈડ બાય આર એ. એટલે મોટર એકવાર રન થઈ જશે પછી સ્ટાર્ટર છે એ શું થઈ જશે? સર્કિટમાંથી ડિસ્કનેક્ટ થઈ જાય. સ્ટાર્ટર છે એ સર્કિટમાંથી ડિસ્કનેક્ટ થઈ જશે. અહીંયા બધાને ખબર પડી શું કરશે સ્ટાર્ટર? એવી રીતે ઇન્ડક્શન મોટર છે એમાં એવું સૂત્ર છે, આઈ બરાબર રોટર કરંટ, I2 બરાબર SE2. એસ એટલે કે સ્લીપ, SE2 છેદમાં અંડર રૂટ ઓફ R² + X² આવું આવતું ખબર છે કોઈને? R² + SX² ખાલી X² લખો તો ચાલશે, પણ આપણે SX² લખાય, SX²² આવી રીતે સૂત્ર આવતું. હવે આમાં એવી રીતે જ છે, સ્ટાર્ટિંગમાં સ્લીપ કેટલી હોય છોકરાઓ? ઇન્ડક્શન મોટરમાં મોટર જ્યારે ઊભી હોય ત્યારે સ્લીપ કેટલી હોય? કોણ કેસે? બધા નોલેજ તપાસાઈ ગયું અહીં તો. અહીંયા છે મોટર ઊભી હોય ત્યારે સ્લીપ કેટલી હોય? ઇન્ડક્શન મોટર ઊભી હોય ત્યારે સ્લીપ કેટલી હોય? સાકિબ, તનવીર, આજે મારે જે હલાવવાનું હોય તો હજી ચાલુ જ નથી થયું. હાલો આવડે તનવીર?
હા સર, ના નથી આવડતું મને. સ્લીપ, સર અરે ભીનો સ્લીપ જોઈએ કેટલી હોય સર. નથી ખબર સ્ટાર્ટિંગમાં. હા કોણ કહે છે, બીજા કોણ જવાબ દેતું હતું? ઝીરો હોય ને સર, ઝીરો. હા હવે તમને સમજાવી દઉં, બધે ધ્યાન દેજો. ઝીરો સ્ટાર્ટિંગમાં છે ઝીરો. ને સ્લીપ 0, 0 ન હોય છોકરાઓ, બધાય થોડીક મગજ દોડાવો. સ્લીપ 1 હોય. અત્યારે બધાય છોકરાઓને મગજમાં કેવું છે, મોટર ઊભી હોય ને એટલે બધું 0 0 જ હોય. પણ તમારે એક સૂત્ર આવતું યાદ રાખો, એસ બરાબર એનએસ, સ્લીપ બરાબર એનએસ માઇનસ એન અપોન એનએસ, આવું સૂત્ર આવતું યાદ છે? ખાલી હા આવતું સર, એટલું યાદ હોય ને તોય હા સર. હાલતું. આ એમાં આ એનએસ છે ને, એ સિંક્રોનસ સ્પીડ છે, એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય ને ઇન્ડક્શન મોટરમાં એની ગતિ છે, અને આ આપણા રોટરની ગતિ છે. તો રોટરની ગતિ ને સિંક્રોનસ ગતિ વચ્ચે જે ડિફરન્સ છે, તો ડિફરન્સ બિટવીન સિંક્રોનસ સ્પીડ એન્ડ રોટર સ્પીડ ઇઝ કોલ્ડ સ્લીપ. તો તમે વિચાર કરો, મોટર ઊભી છે એટલે કે રોટરની સ્પીડ કેટલી થઈ? 0. તો એનએસ માઇનસ 0, એનએસ માઇનસ 0 અપોન એનએસ. તો મોટર ઊભી હોય ત્યારે સ્લીપ કેટલી થઈ? કેટલી થઈ? વન વન આ બધા યાદ રાખજો બરાબર. આ ઇન્ટરિયા, ઇન્ટરિયામાં ઇન્ટરવ્યુ તો હવે આપણે ભૂલી જવાના, જાજુ વાંચવું જોઈએ. આ ઉપરથી હું, મને એવું લાગે છે, હું તો કહું નવરા બેઠા હોય ને તો વેકેશન આ વખતે માણતા જ નહીં, જેને કઈક જીવનમાં પહેલેથી મશીન, પીટેમ, ડીસીટી. હવે સ્લીપ 1 હોય ને તો આ કરંટ છે ને વધારે ને વધારે હોય, સમજજો. આ કરંટ છે ને સ્લીપ 1 હોય એટલે, સ્લીપ 1 હોય પછી કરંટ તો કેવો હોય, વધારે જો રહેવાનો, સ્વાભાવિક વસ્તુ છે. પછી મોટર એકવાર ફરવા માંડે એટલે સ્લીપ કેવી થઈ જાય? 0.01. હવે તમે 0.01 સાથે 20 ગુણાકાર 20 નો કરો ને તો એ તમારો આંકડો ઘટીને 0.2 જેવો થાય કંઈક. એટલે આટલો જ કરંટ મોટર ફરતી હોય ને ત્યારે, હાવ આટલો જ કરંટ પસાર થાય. કહેવાનો મિનિંગ એમ છે, એકવાર મોટર ફરવા માંડે ને પછી એમાં કરંટ છે એ ઓટોમેટિક ઘટી જાય. તો કે સ્ટાર્ટિંગ જ્યારે તમે ચાલુ કરો છો, 1-2 સેકન્ડ જ થઈ હોય, ત્યારે મોટરમાંથી બહુ જ હાઈ કરંટ છે એ ફ્લો થશે. અને હાઈ કરંટને ઘટાડવા વાળું કોણ હશે? તો કે સ્ટાર્ટર. ખબર પડી ગઈ શું કરે છે સ્ટાર્ટર? છોકરાઓ કોઈક એક જવાબ દઈ દો એટલે મને સંતુષ્ટિ મળે. સ્ટાર્ટર શું કરશે? સ્ટાર્ટિંગ કરંટ ને કંટ્રોલ. હાઈ સ્ટાર્ટિંગ કરંટ ને ઘટાડશે, કંટ્રોલ નહીં ઘટાડી જ દેશે. કોઈ પણ મોટરમાં સ્ટાર્ટિંગ સમયે જે હાઈ સ્ટાર્ટિંગ કરંટ છે એને શું કરશે? ઘટાડી દે. એનું નામ સ્ટાર્ટર. બધાય નંબર સ્ટાર્ટર, બધાય સ્ટાર્ટર આવું કરે, બધાય સ્ટાર્ટર. ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, બધાય સ્ટાર્ટર નું એક જ કાર્ય. ક્યાંય તમે સર્ચ કરીને વાંચ લેજો, ગમે ત્યાં મોજથી વાંચો. એમ કહેવામાં એવું જ આવે કે મોટરને ચાલુ કરે. હા પણ ચાલુ કરે, પણ જે ટેકનિકલ માણસ છે એનો જવાબ આનો હોવો જોઈએ, જેને અંદર કઈક ખબર પડે છે તો એનો જવાબ આવો જ હોવો જોઈએ. ક્લિયર? એટલે આ સિસ્ટમ હતી લો ફ્રિકવન્સી સિસ્ટમ, એનું કારણ જ એ હતું, એનો ઉપયોગ એટલે ન થયો કે હાઈ સ્ટાર્ટિંગ કરંટ હોય તો આ મોટરમાં કેવું હોય, લો ટોર્ક હોય, ટોર્ક છે ને ઓછો હોય. આ સિસ્ટમ આપણે જોઈ હતી, એના ઉપરથી આપણે સ્ટાર્ટર એ ભણી ગયા એટલે વાંધો નહીં. સમજાણું થોડું કંઈક વધારે શીખાય એવું માની લેવાનું. સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ કેવી છે? આનો ઉપયોગ છે ને કોલસાની જે ખાણ હોય ને એવી બધી જગ્યાએ આનો ઉપયોગ થાય, જ્યાં છે ને ઓવરહેડ લાઈન, ઓવરહેડ લાઈન હોય ને ત્યાં સ્પાર્કિંગ ન થવું જોઈએ. સ્પાર્કિંગ આજે આજે આ તમને દેખાય છે એનર્જી રિસીવર અહીંયા, એની અને કેબલ વચ્ચે, ઓવરહેડ ના કેબલ વચ્ચે થોડોક અંતર છે. તો
તમે જો કોન્ટેક્ટ રાખો ને, તમે ટ્રેનનો પેન્ટોગ્રાફ જોશો ને, જ્યારે ટ્રેન ચાલતી હોય ને, લોકોમોટિવનો પેન્ટોગ્રાફ ઉપર લાઈનને અડેલો હોય સતત, બરાબર. એ આપણે, તમને એવું હોય તો વિડીયો દેખાડ દો, લોડ લેવાઈ ગયો હોય તો. એ પેન્ટોગ્રાફ સતત અડતો હોય ને, તો એની સાથે શું થાય, સ્પાર્કિંગ થતું હોય. તો એ સ્પાર્કિંગ ના થાય એના માટે જે આવી બધી જગ્યાઓ છે, કોલસાની ખીણ છે, જ્યાં જરા કે સ્પાર્કિંગ થાય તો વિસ્ફોટ થવાની શક્યતા રહે, તો એવી જગ્યાએ આ સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમનો ઉપયોગ થાય. જ્યાં તમારું જે રિસીવર છે એ થોડુંક આવી રીતે રાખવામાં આવે, અને ઓવરહેડ લાઇનના ફ્લક્સના કારણે, કારણ કે સિંગલ ફેઝ છે એટલે સરસ મજાનું ફ્લક્સ મળશે, અને ફ્લક્સ આની સાથે લિંક થશે એટલે ઈએમએફ ઉત્પન્ન થશે. ઈએમએફ આપણે ઉત્પન્ન થશે એ એસી જ હોય, સ્વાભાવિક વસ્તુ છે, અને એને રેક્ટિફાયર કરીને આપણે ડીસી મોટરને આપી દેશું. આ નીચે આ એસી લખેલું છે એની ઉપર ધ્યાન ન દેતા, એ નીચે હેડિંગ આપ્યું હોય સિંગલ ફેઝ એસી સિસ્ટમ હાઈ ફ્રીક્વન્સી, એટલે એનું આ ફોટામાં આવી ગયું છે. હું તમને એક જ મિનિટ, જોઈ લ્યો આજે વિડીયો, જોઈ લ્યો એવું હોય તો, એટલે શાંતિ થઈ જાય, થોડીક મજા આવી જાય. વિડિયો કેમ ચાલુ નથી થતો? ચાલો જોઈ લ્યો, સ્ક્રીન આવી જશે હવે. ક્લિયર દેખાય બધાને? આવી રીતે બધે જોયું હોય, ટ્રેનના લોકોમોટિવની ઉપર હોય છે, બરાબર. હા, તો એનું વર્કિંગ સમજાવે છે, પણ આપણે પહેલા ખાલી જોઈ લઈ, વર્કિંગ આવશે ત્યારની વાત ત્યારે કરી લેશું. કેવી રીતે કંટ્રોલ થાય બધું એમાં કહે છે, આપણે અત્યારે કેવી રીતે હોય અને સ્પાર્કિંગ શું કામ થાય એની ઉપર ધ્યાન દેવાનું. જો આ સતતોની સાથે કોન્ટેક્ટમાં હોય, ક્લિયર.
લ્યો પાછો, તમને વર્કિંગ સાથે પ્રેક્ટિકલ વિડિયો બતાવી દઉં, ધ્યાન દેજો બધાય, દેખાય બધાયને? હલો, જોવો છો બધાય? દેખાય છે ક્લિયર? જો જો, સ્પાર્કિંગ થયું, ક્લિયર? હવે કન્ટિન્યુઅસ સ્પાર્કિંગ થાય. આ ઓવરહેડ કન્ડક્ટર, આને કહેવાય પેન્ટોગ્રાફ કરંટ કલેક્ટર. કરંટ કલેક્ટર એટલે કરંટ કલેક્ટ કરે. ક્લિયર? તો આવી બધી જગ્યાએ શું થાય, સ્પાર્કિંગ થતું હોય. તો સ્પાર્કિંગ ના થાય એવી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કોનો? સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી વાળી સિસ્ટમ હતી, એનો ઉપયોગ આપણે કરવાનો અહીંયા, બરોબર? એમાં આવી રીતે, આમાં ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે 3 કિલો હર્ટ્ઝ. કેટલી કેટલી? 3 કિલો હર્ટ્ઝ. 3 કિલો હર્ટ્ઝ, 2.5 થી 3 કિલો હર્ટ્ઝ જેટલી એની ફ્રીક્વન્સી છે. એટલે એને સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ કહેવામાં આવી. ઇઝી? અને આ છે હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર. એચએફ એસી જનરેટર એટલે હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર, કે આમાં જે જનરેટ થશે એ હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટ થશે. પછી આપણે આ ઓવરહેડ કન્ડક્ટર ને કેબલ્સ છે એને આપી દેવામાં આવશે. આ આપણો લોકોમોટિવ છે. અને જો આવી રીતે લાઈનમાં ક્યારેય સિમ્બલ હોય ને આમ, તો એનો અર્થ એવો થાય કે વાયર ઉપરથી જાય છે, બે વચ્ચે કનેક્શન નથી. તો આ જે ઉપરનું લંબચોરસ છે એની સાથે આ લોકોમોટિવના કાંઈ કનેક્શન નથી, ખાલી એનર્જી રિસીવર જ રાખ્યું છે આમ, બરાબર? એટલે આ વાયર ક્રોસિંગ નો સિમ્બોલ કહેવાય. જ્યારે એક વાયર ઉપરથી તમે બીજો વાયર આમ, ખાલી તમને સમજવા માટે, ભાઈ તમને એમ થાય અહીંયા બે વાયર ભેગા થઈ જાય છે તો બે અડેલા છે, ના એવું નથી. એટલે હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ છે જ્યાં ગેસ ગેસ સ્ટેશન હોય, અથવા તો એવા બધા કારખાના હોય, અલગ અલગ કોલસાની ખીણ હોય, ત્યાં સ્પાર્કિંગ છે એ થાય તો સારી વાત ન કહેવાય. તો એ સ્પાર્કિંગ છે એ કેવું કહેવાય, જાનલેવા, ઘાતક કહેવાય. તો ત્યાં આપણે આનો ઉપયોગ થશે નહીં. થ્રી ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ, આ છે ને યુરોપમાં ઉપયોગ થાય છે, આપણે નથી થતી. થ્રી ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ છે એ યુરોપમાં ઉપયોગ થાય છે. એમાં બે ઓવરહેડ કન્ડક્ટર જોઈ, ક્લિયર? અને પાટા હોય ને, ટ્રેનના પાટા, એ ત્રીજો કન્ડક્ટર તરીકે વર્ક કરે. ઉપર બે કંડક્ટર હોય આપણા માથા ઉપર, અને ત્રીજો કંડક્ટર હોય ટ્રેક હોય, ટ્રેનના પાટા. થ્રી ફેઝ, એના વોલ્ટેજ રેટિંગ કેટલા હોય? તો થ્રી ફેઝ 3.3 kV થી 3.6 kV, અને એની ફ્રીક્વન્સી 16 × 2/3, 16 × 2/3 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી હશે. કારણ કે લો ફ્રીક્વન્સી છે, યાદ રાખજો. લો ફ્રીક્વન્સીમાં આપણે એક જ ફ્રીક્વન્સી આવે છે, 16 × 2/3 અને 1 25 હર્ટ્ઝ. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર, એનું કન્સ્ટ્રક્શન કેવું છે? સિમ્પલ, રોબસ્ટ, હાઈ એફિશિયન્સી અને રીજનરેટિવ બ્રેકિંગ વાળું ફંક્શન છે. એના ગેરફાયદા શું છે? સ્ટાર્ટિંગ ટોર્ક બહુ ઓછો. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક છે બહુ ઓછો છે, અને હાઈ સ્ટાર્ટિંગ કરંટ. સ્ટાર્ટિંગમાં કરંટ કેવો હોય છે? હાઈ હોય છે.
અને આ સપ્લાય ફ્રીક્વન્સી તમારે આટલી કરવી હોય તો એના માટે એક્સ્ટ્રા સર્કિટ રાખવી પડે, જેનો એક્સ્ટ્રા કોસ્ટ લાગે. ક્લિયર? એટલે 3 ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમનો ઉપયોગ ઓછો થાય. અને બીજો એક ગેરફાયદો આમાં દેખાયડો નથી 3 ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમનો, કે જ્યારે કોઈ પણ જંકશન આવે અથવા તો ક્રોસિંગ આવે ત્યારે આ સિસ્ટમ છે ને બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય એટલે એમ તમે માનો ને એના કનેક્શન્સ ને બધું શક્ય ન બને, ક્રોસિંગ ને એવું બધું આવે ને ત્યારે ત્યારે આપણી સિસ્ટમ છે એ સ્ટોપ થઈ જાય. કમ્પોઝિટ સિસ્ટમ નો અર્થ છે એસી અને ડીસી સિસ્ટમ બંને ભેગા. એમાં પહેલી વેલી સિસ્ટમ છે કાંડો સિસ્ટમ. કાંડો સિસ્ટમમાં સિંગલ ફેઝ હાઈ વોલ્ટેજ જે આપણે આવતા હોય છે સબસ્ટેશનમાંથી, એને આપણે ટ્રેક્શન સબસ્ટેશનમાં દઈ દેવાના. અને સિંગલ ફેઝ 16 કેવી અને 50 હર્ટ સપ્લાય ઓવરહેડ કન્ડક્ટરને દેવાનું. પછી લોકોમોટિવની અંદર જ રેક્ટિફાયર છે. જો 3 ફેઝ કન્વર્ટર ફોર 3 ફેઝ મોટર, લોકોમોટિવની અંદર જ કન્વર્ટર હશે. એ કન્વર્ટરનું કામ શું છે? સિંગલ ફેઝમાંથી 3 ફેઝમાં કન્વર્ટ કરવાનું. સિંગલ ફેઝમાંથી 3 ફેઝમાં કન્વર્ટ કરવાનું, સિંગલ ફેઝ ટુ 3 ફેઝ કન્વર્ટર. તમને એમ થાય એ કેવી રીતે થાય? સિંગલ ફેઝ ટુ 3 ફેઝ કન્વર્ટ કેવી રીતે થાય? એ આખો એક અલગ ટોપિક થઈ જાય. પણ સિંગલ ફેઝ થી 3 ફેઝ કન્વર્ટ કરવું હોય તો થાય? એ તમને જવાબ મળશે આપણે થર્ડ ચેપ્ટર ની. પણ એક જનરેટર આવશે, રોઝનબર્ગ જનરેટર, અહીંયા જ આપણા સિલેબસમાં. ઈ જનરેટર સિંગલ ફેઝ થી 3 ફેઝ કરવામાં ઉપયોગમાં આવે. ત્યારે તમને ખબર પડી જશે કે સિંગલ ફેઝ થી 3 ફેઝ કેવી રીતે થાય. તો અત્યારે તમારે શું યાદ રાખવાનું? તો કે કાંડો સિસ્ટમ એવી સિસ્ટમ છે જ્યાં નેશનલ ગ્રીડમાંથી પાવર આવે ટ્રેક્શન સબસ્ટેશનમાં. ટ્રેક્શન સબસ્ટેશન 16 કેવી 50 હર્ટ છે, ઉપર લોકોમોટિવની ઉપર જે કંડક્ટર છે એને સપ્લાય આપી દેશે 16 કેવી 50 હર્ટ છે. પછી લોકોમોટિવ છે એમાં સિંગલ ફેઝ થી 3 ફેઝ, કારણ કે કાંડો સિસ્ટમમાં 3 ફેઝ મોટરનો ઉપયોગ થાય છે. 3 ફેઝ એસી મોટર સિંગલ ફેઝ થી 3 ફેઝ કન્વર્ટ કરશે અને આપી દેશે, બરોબર. અને આ સિસ્ટમ છે એ 1932 ની અંદર હંગેરી, બરાબર, HUNGARY હંગેરીમાં ઉપયોગમાં આવી હતી કાંડો સિસ્ટમ. અને આ સિસ્ટમનો પછી કઈ બહુ ઉપયોગ થયો નહીં, બરાબર. હંગેરીમાં આનો યુઝ થયો હતો 1932માં. તો આના ગેરફાયદા શું, ફાયદા શું હતા? કે તમારે ડિસ્ટ્રીબ્યુશન માટે ઓવરહેડ કન્ડક્ટર સિંગલ ફેઝ જ હોય, પણ રિટર્નમાં તમને 3 ફેઝ મળે. મોટર છે એ સસ્તી હતી, સાવ સહેલી હતી. ખાલી ગેરફાયદો એક જ હતો કે સ્ટાર્ટિંગ ટોર્ક છે ને બહુ ઓછો મળે, બરાબર. અને સ્પીડ કંટ્રોલ છે એ વ્યવસ્થિત ન થાય, ગતિનું નિયંત્રણ છે એ બરોબર ન થાય. એટલે એના કારણે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ બહુ વધી જતો હતો, એટલે આનો ઉપયોગ પછી કરવાનો બંધ કરી દીધો. આનો ઉપયોગ આપણે અત્યારે થાય છે બધે, બરાબર. આનો ઉપયોગ આપણે થાય છે સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ 25 કેવી 25 કેવી ડીસી, બરાબર. કારણ કે આમાં એસી છે ડીસી છે એટલે આને કેવી કીધી? કમ્પોઝિટ સિસ્ટમ. આના ઘણા બધા ફાયદા છે. ક્લિયર? આની કરંટ કેપેસિટી વધારે છે, 3000 એમ્પિયર ઉપર કરંટ કેપેસિટી છે આની કમ્પોઝિટ સિસ્ટમની. તો આ આપણે યાદ રાખજો કમ્પોઝિટ સિસ્ટમ, આને આપણે ડિસ્કસ કરશું
નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પૂરો થઈ જશે 100%. આજે આપણે થોડુંક સ્ટાર્ટર ભણાઈ ગયું, વધારે ત્યાંથી આપણે ડિસ્કશન આપણું સ્ટાર્ટ કરશું. ક્લિયર? હવે તમારો કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો ફટાફટ. જો ભાઈ શીખવાનું હો બધું, બાકી બધું બહુ અઘરું પડશે, ખાસ કરીને એવા વિદ્યાર્થી જે કઈક મહેનત કરવાના હોય એને પાયો એનો ક્લિયર રાખવો બહુ જરૂરી છે, જેને ઇલેક્ટ્રિકલ લાઈનમાં જ આગળ વધવું છે અને એને બહુ બેઝિક છે એ પહેલા ક્લિયર કરવું જોઈશે. ક્લિયર? નો ખ્યાલ હોય એનો સીધો યુટ્યુબમાં વિડીયો ગોતી લેવાનો, તો બેઠું નહીં રહેવાનું, તમને તાત્કાલિક તમને આવડી જ જવું જોઈએ. તમને એમ થાય કે આ ટોપિક છે મને નથી ખબર, સીધું યુટ્યુબમાં સર્ચ કરી નાખવાનું, ઇન ગુજરાતી લખશો તો ગુજરાતીમાં ભાઈ આવશે, કોક ગમે એ કોકે તો બનાવ્યું જ હોય. તમારા કઈ ક્વેશ્ચન હોય તો મને જણાવી દો.